તો અહીંયા મિત્રો સ્ટેડિયમમાં એન્ટર થવા માટેની મનાઈ કરી દેવામાં આવી છે. કેમ છો મારા વાલા મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ સર્વનો ફરીથી એકવાર સ્વાગત કરું છું. આ વિડીયોમાં મિત્રો આપણે જઈ રહ્યા છીએ વર્લ્ડનું બિગેસ્ટ મોટેરા સ્ટેડિયમની મુલાકાતે, અને કાલે તેનું ઇનોગ્રલ છે ને ત્યાં આવી રહ્યા છે ટ્રમ્પ અને આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી, અને જોઈશું ત્યાંનો જે પણ ઇવેન્ટ છે. જો પોસિબિલિટી હશે ત્યાં રેકોર્ડિંગની પરમિશન મળશે તો જે પણ કવર થશે તે આપણે કરશું. અહીંયા મિત્રો બની શકે કદાચ ફેસ કેમ વિડીયો ના આવે, વોઇસ ઓવર કરીને તમને જે પણ ફૂટેજ જોવા મળશે તે તમને ખૂબ જ ફેન્ટાસ્ટિક જોવા મળશે. અત્યારે મિત્રો હું છું ઘરે, 9 થવા ગયા છે રાત્રિના, મારે બસનું ટાઈમિંગ છે 9:30 નું, અહીંથી હું જઈશ ત્રાપજ, 9:30 ની ST છે, ત્યાંથી હું સૌથી પહેલાં જઈશ અમદાવાદ અને અમદાવાદથી જવાનું છું ગાંધીનગર. ગાંધીનગર એટલા માટે ત્યાં મારો એક ફ્રેન્ડ છે અને તેના થ્રુ પાસનું સેટિંગ થયું છે, તો ત્યાંથી જ રૂટની અંદર હું આવવાનો છું. અને સૂચના એવી છે કે 8 વાગ્યા પહેલાં સ્ટેડિયમની અંદર એન્ટર થઈ જવાનું છે, ત્યારબાદ કોઈને પણ એન્ટ્રી મળશે નહીં. તો જોઈએ છીએ મિત્રો કેવું થાય છે ઇનોગ્રલ અને કેવું છે આ સ્ટેડિયમ. તો આ સિવાય આપણે ખ્યાલ છે કે આની પહેલાં આપણે શિવરાત્રી માટે ગયા હતા જૂનાગઢ, તો અહીંથી ગયા ત્યારે ફૂલ નાઇટનો ઉજાગરો, રિટર્ન આવીએ તો ફૂલ નાઇટનો ઉજાગરો, અને આજે પણ ફૂલ નાઇટનો ઉજાગરા જ થવાનો છે. આજે છે 3જી રાત્રિ. તો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને એન્જોય કરો મોટેરા સ્ટેડિયમનો. તો જલ્દી શરૂ કરીએ આ વ્લોગને. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ. અત્યારે સમય થયો છે 10, બસનું ટાઈમિંગ હતું 9:30 નું, પરંતુ બસ લેટ છે. અહીંથી આપણી સફરનું અંતર છે 240 કિલોમીટર. તો જ્યારે પણ આપણી બસ આવે તો આપણી સફરને કરશું શરૂ. તો જોતા રહો. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. અત્યારે વાગ્યા છે 4. ફટાફટ થોડા ફ્રેશ થઈને બસ પકડશું ગાંધીનગરની અને જઈશું ગાંધીનગર, મળીએ છીએ પછી. તો આપણે મિત્રો 4 વાગે અમદાવાદ પહોંચી ગયા હતા. પાછળ આપ જોઈ શકો છો પે એન્ડ યુ સેન્ટર. આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નીકળશું અહીંથી ગાંધીનગર જવા માટે. તો જોતા રહો. તો મિત્રો તમે આ નજારો જોઈ શકો છો, ભીડના માણસો ગણી શકાય તો ગણી લો. આ તમામ માણસો મોદી અને ટ્રમ્પ ને જોવા માટે જઈ રહ્યા છે. અને આપણે પણ ક્યાં જઈએ છીએ? આપણે ટીવી ચલ રહા હે લાઈવ મોટેરા સ્ટેડિયમ જા રહે. તો અહીંયા મિત્રો સ્ટેડિયમમાં એન્ટર થવા માટેની મનાઈ કરી દેવામાં આવી છે, કારણ કે મેં બ્લેક શર્ટ પહેર્યો છે, બ્લેક શર્ટ અલાઉડ નથી. તો હું અહીંથી 3 કિલોમીટર હાલીને બસ સુધી જઈશ, ત્યાં ફરીથી શર્ટ ચેન્જ કરીશ. સદનસીબે મારી પાસે એક્સ્ટ્રા ટી શર્ટ છે, તો તે ચેન્જ કરીને ફરી ફટાફટ આવીએ મોટેરા સ્ટેડિયમની મુલાકાતે. અહીંયા મિત્રો વાહનોની પાર્કિંગ વ્યવસ્થા 3-4 કિલોમીટર દૂર છે. આપણે બ્લેક શર્ટને ચેન્જ કરી લીધો છે અને ફરીથી આપણી સફર આગળ વધી રહી છે મોટેરા સ્ટેડિયમ તરફ. તો પહોંચી જઈએ, જોઈએ છીએ કે એન્ટ્રી મળે છે કે નહીં. ¶¶
રાજ્યમાં મિત્રો સ્માર્ટફોન સિવાય બીજી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ અને અન્ય સામાન લઈ જવાની પરમિશન ન હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમથી થઈ હતી અને ઘણા જ બધા નામી કલાકારોએ પોતાનું હુનર બતાવ્યું હતું. તો અહીંયા મિત્રો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. મારી પાછળ આપ લોકોની ભીડ પણ જોઈ શકો છો. અત્યારે સ્ટેડિયમથી 2 કિલોમીટર દૂર નીકળીને હું વિડીયો શૂટ કરી રહ્યો છું, કારણ કે ત્યાં તો પગ મૂકવાની સુદ્ધા જગ્યા નથી. મેં વિચાર્યું હતું કે ત્યાં જઈને સ્ટેડિયમની ઘણી જ બધી બાબતોને કવર કરશું, પરંતુ અહીં આ સિક્યુરિટી ખૂબ જ ટાઇટ હતી. માઇક પણ લઈ જવા દેવામાં ના આવ્યું. પેન સુદ્ધા કાગળિયા તમામ વસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવ્યું હતું. શૂઝ પણ કઢાવીને ચેક કરી રહ્યા હતા. અહીંયા માઇકને મહા મહેનતે તેમનાથી છોડાવીને 200 રૂપિયા દુકાનવાળાને ભાડું આપીને બહાર મૂક્યા બાદ હું અંદર પ્રવેશી શક્યો હતો. હવે મિત્રો ખાસ વાત કરી દો સ્ટેડિયમની લાક્ષણિકતાઓ જે મેં જોઈ છે, તો આ સ્ટેડિયમ વર્લ્ડનું બિગેસ્ટ અને લાર્જેસ્ટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની પ્રેક્ષકોની કેપેસિટી છે 1,10,000. આ સ્ટેડિયમની જે ડ્રેનેજ સિસ્ટમ છે તે વર્લ્ડની અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ છે. અહીંયા ગમે તેટલો વરસાદ પડે પરંતુ પાણી જમા થશે નહીં. ત્યારબાદ મિત્રો આ જે સ્ટેડિયમ છે તે પિલોર રહિત સ્ટેડિયમ છે. તમને આખા સ્ટેડિયમમાં કોઈ પણ જગ્યાએ પિલોર જોવા મળશે નહીં. અને જનરલી બીજા સ્ટેડિયમમાં લાઇટિંગની જે સુવિધા હોય છે તેના માટે થાંભલાઓ ઊભા કરેલા હોય છે, પરંતુ આ સ્ટેડિયમમાં સ્ટેડિયમની ઉપરની સાઈડ LEDનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હજી મિત્રો સ્ટેડિયમનું ઘણું જ બધું કાર્ય બાકી હતું. નેક્સ્ટ સમયમાં જ્યારે આ તમામ કાર્ય પૂર્ણ થશે તો ફરીથી આપણે આ સ્ટેડિયમને કવર કરવાનો પ્રયત્ન કરશું. તો તેની માટે મારી સાથે જોડાયેલા રહેજો. તો આ હતો મિત્રો નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અહીંયા અમારા ગાંધીનગરના રૂટની તેમજ અમારા રૂટ નંબર 22ની બસનું પાર્કિંગ પાછળ આપ જોઈ શકો છો. અને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગીશ રાજનભાઈ દવેને, જેમની મદદથી મને આ ઐતિહાસિક ક્ષણ જોવાનો મોકો મળ્યો. અને તેમની સાથે સાથે વિશ્વના 2 મોટા નેતા ભેગા થયા આ એક ઐતિહાસિક ક્ષણના તમે અને હું સાક્ષી બન્યા. અહીંયા મિત્રો મોદીને અને ટ્રમ્પને જોવા માટે આખું સ્ટેડિયમ ખસાખસ ભર્યું હતું. VVIP ગેસ્ટ પણ સ્ટેડિયમના ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠા હતા. તો 1,00,000થી પણ વધારે ઓડિયન્સ અહીંયા હશે એ હું ચોક્કસપણે કહી શકું છું. બાકી મિત્રો આ વ્લોગમાં મને પણ ઘણી જ મુશ્કેલી પડી. તમે પણ આગળ જોયું હશે કે બ્લેક શર્ટ પહેરીને ગયો તો મને ત્યાંથી ફરી વખત બહાર કાઢી મૂકવામાં આવ્યો. ત્યારબાદ સ્ટેડિયમની અંદર સિક્યુરિટી ખૂબ જ ટાઈટ હોવાથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ, મારું માઇક હોય, મારી બોલ પેન હોય કે કોઈ પણ બીજી પણ વસ્તુ અંદર મને લઈ જવા દેવામાં ના આવી, જેથી આ વ્લોગમાં હું સ્ટેડિયમને વ્યવસ્થિત રીતે કવર કરી ના શક્યો. પરંતુ આવનાર સમયમાં જ્યારે પણ આ સ્ટેડિયમનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થશે
તો આપણે ફરી વખત આ સ્ટેડિયમને કવર કરવાનો પ્રયત્ન કરશું. બાકી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે જો હજુ સુધી તમે મને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા તો લિંક મળી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં, જલ્દી જાઓ અને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર. તો આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરબી ગુજરાત. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all.